सासु अने दियरे चोरी करेला हथियार अने दागीना तेमना मृत्युना वर्षो पछी वहु पासे थी मळी आव्या। जी हाँ, वात छे अमदावादनी। अमदावादना कुबेरनगर में रहती एक महिला की धरपकड़ करीने तेनी पासे थी रिवोल्वर कारतूस तेमज दागीना जप्त कराया छे। हथियारों अने दागीना साथे झड़पाई महिला, एक इम्पोर्टेड रिवोल्वर, नव कारतूस जप्त, सोनाना दागीना पण कराया कब्जे, सात मोबाइल पण मळी आव्या। अमदावाद क्राइम ब्रांचनी गिरफ्तमां उभेली आ महिला, जेनुं नाम छे धनलक्ष्मी परमार उर्फे मनीषा छारा। कुबेरनगरमां सिल्वरजोत सोसायटीमां रहती मनीषा छारा पासे हथियार, दागीना અને ચોરીના મોબાઈલ હોવાની બાતમી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના ઘરે તપાસ કરી, જે દરમિયાન તેના ઘરમાંથી રિવોલ્વર, કારતૂસ, દાગીના, સાત મોબાઈલ મળીને 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મહિલાની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેને રિવોલ્વર, કારતૂસ અને દાગીના તેના મૃતક દિયર અને સાસુએ આપી હતી। રિવોલ્વર મળી એના વિશે એના પૂછતા કે ભાઈ આનું કોઈ લાયસન્સ અથવા તમારી પાસે પાસ પરવાનો તેની પાસે પાસ પરવાનો અથવા કોઈ લાયસન્સ નહોતું, જેથી એના વિરુદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરવામાં આવ્યો। મનીષાનો દિયર રાજેશ પરમાર અને તેના સાસુ શોભા પરમાર ઘરફોડ ચોરી કરતા હતા અને ચોરીનો મુદ્દામાલ તેને સાચવવા આપ્યો હતો। જો કે તેની સાસુ શોભા પરમાર 2003માં અને દિયર રાજેશ પરમાર 2010માં મૃત્યુ પામ્યા, ત્યારથી આ બધી વસ્તુઓ તેણે પોતાના ઘરમાં સાચવી રાખેલી છે। તો મનીષા પોતે બુટલેગર છે અને તેના ઘરે દારૂ પીવા માટે પણ નશેડીઓ આવે છે, જેમની પાસેથી સસ્તા ભાવે મોબાઈલ ફોન ખરીદ્યા હતા અને એ મોબાઈલ ઊંચા ભાવે વેચવાનો તેનો ઈરાદો હતો। પોલીસે મનીષાના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। રવિ ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।